गुड मॉर्निंग फ्रेंड्स, कलर मॉडल स्कूल यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत है। आज धोरण आठ नी अंदर आपणे चेप्टर नंबर एक सम्मी संख्याओ जोईए, तो एमां प्रश्न आठ सुधी आपणे जोई गया छे, बराबर छे। प्रश्न आठ विरोधी संख्याओ आपणे गया भाग में जोयो। हवे स्टार्ट करिए प्रश्न नौ, जेनी अंदर छे नीचेनी सम्मी संख्याओनी व्यस्त सम्मी संख्या लखो। तमने जे संख्या लिखी छे एनी व्यस्त संख्या तमारे लखवानी छे। तो हवे तमने ख्याल होवो जोईए कि व्यस्त एटले बे संख्यानो गुणाकार करो अने एक थाय। सीम्पल याद राखवू होय तो व्यस्त एटले शू, तो जे अंश होय एने छेद कही देवानो अने छेद होय एने अंश कही देवाना। आमां निशानीमां काई फेरफार થતો નથી, આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે તમારે। હવે માઇનસ બાર છે, બરોબર, તો માઇનસ છે તો આવશે માઇનસ જ આવશે, અહીંયા નિશાનીમાં કોઈ ફેરફાર થશે નહીં વ્યસ્તમાં। પણ આ બાર એટલે બારના છેદમાં એક કહેવાય, તો એને તમારે લખી દેવાનું એકના છેદમાં બાર। એટલે માઇનસ બારની વ્યસ્ત થઈ ગઈ માઇનસ એકના છેદમાં બાર। એવી રીતે બીજું જોઈએ માઇનસ ત્રણના છેદમાં આઠ, તો નિશાનીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં, ત્રણના છેદમાં આઠ એટલે આઠના છેદમાં ત્રણ, એટલે આન્સર આવ્યો માઇનસ આઠના છેદમાં ત્રણ। ત્યાર પછી પાંચના છેદમાં નવ, તો એનો આન્સર શું થશે, તો અંશ અને છેદ ફેરવી દો, નવના છેદમાં પાંચ થઈ ગયો। ત્યાર પછી દસ, તો દસનો મતલબ થાય દસના છેદમાં એક, તો એનો જવાબ શું આવશે, એકના છેદમાં દસ। હવે ત્રણ પૂર્ણાંક બેના છેદમાં સાત આવું છે, તો આ મિશ્ર છે એને તમારે પહેલાં અશુદ્ધમાં ફેરવવું પડે, તો સાત તેરીને એકવીસ, બાવીસ અને ત્રેવીસ, આનો મતલબ છે ત્રેવીસના છેદમાં સાત, તો તમારે શું કરવું પડે, એનું ઉલટું, સાતના છેદમાં ત્રેવીસ, બરાબર। ત્યાર પછી અહીંયા એવી જ સંખ્યા છે માઇનસ બે પૂર્ણાંક ત્રણના છેદમાં પાંચ, તો આની મારે વ્યસ્ત લખવી હોય તો આને પહેલાં મિશ્રમાંથી અશુદ્ધમાં ફેરવી દઉં, પાંચ દૂને દસ, એમાં ત્રણ નાખો એટલે તેર, એટલે આપણો આન્સર આ ખરેખર શું છે, તેરના છેદમાં પાંચ। નિશાનીમાં કોઈ ફેરફાર થશે નહીં, તેરના છેદમાં પાંચ છે તો એના બદલે માઇનસ પાંચના છેદમાં તેર લખી દઉં। ચલો અહીંયા બેના છેદમાં ત્રણ ગુણ્યા સાતના છેદમાં પાંચ, તો આનું મારે પહેલાં સાદું રૂપ આપવાનું, તો બે ગુણ્યા આ ગુણાકાર છે, તો અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર થાય, તો બે ગુણ્યા સાત ચૌદ, ઉપર આવ્યા ચૌદ, ત્રણ પંચાને પંદર, નીચે પંદર, એટલે આ જે રકમ છે એ શું છે, ચૌદના છેદમાં પંદર, તો એનું વ્યસ્ત કરો એટલે પંદરના છેદમાં ચૌદ, અથવા તો આને તમે મિશ્રમાં પણ લખી શકો કારણ કે અંશ મોટો છે। એવી જ રીતે પાંચ દૂ દસ અને સાત નવાને ત્રેસઠ, તો ત્રેસઠ ક્યાં જતા રહેશે, ઉપર જતા રહેશે, અને દસ ક્યાં આવતા રહેશે, નીચે આવતા રહેશે। આને પણ તમે મિશ્રમાં ફેરવી શકો, બરાબર, દસ છ પૂર્ણાંક ત્રણના છેદમાં દસ, ત્યાર પછી એકના છેદમાં બે, તો એને ફેરવો એટલે બેના છેદમાં એક, પણ બેના છેદમાં એક એવું આપણે લખતા નથી, માત્ર બે લખીએ છીએ। ત્યાર પછી પ્રશ્ન નંબર દસ છે, સંખ્યા રેખા ઉપર દર્શાવો, કઈ સંખ્યા દર્શાવવાની છે, એક પૂર્ણાંક ત્રણ અને ત્રણના છેદમાં ચાર, તો આની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ સંખ્યા પહેલાં પહેલાં સંખ્યા રેખા દર્શાવવી હોય તો એ સંખ્યા કઈ જગ્યાએ આવે, કયા બે પૂર્ણાંકોની વચ્ચે આવે એ તમારે જોવું પડે। તો એક પૂર્ણાંક અને એની ઉપર છે કોઈ સંખ્યા, એટલે એકથી મોટી છે, એટલે આ સંખ્યા કોની વચ્ચે આવશે, તો આ ખાલી હું તમને જાણ ખાતર લખું છું, આ હશે એક અને બેની વચ્ચે હશે આ સંખ્યા, આ જે સંખ્યા છે એક અને બેની વચ્ચે હશે। હવે શું કરવાનું, તો તમને બધાને સંખ્યા રેખા દોરતા આવડે છે, સંખ્યા રેખાનો તમને બધાને આઈડિયા છે, શું કરવાનું, આવી રીતે એક સંખ્યા રેખા દોરવાની, બરોબર। આ જે સંખ્યા આવે છે એ ક્યાં આવે છે, એક અને બેની વચ્ચે, એટલે હું અહીંયા એક લખીશ, અહીંયા બે લખીશ, હવે બે પછી અહીંયા કોણ હશે, આ વચ્ચે મોટો ગાળો રાખીશ, બરોબર, ત્રણ ચાર
આવી રીતે 5, 6, 7 આ બાજુ જાઓ તો શું આવે અહીંયા 0 અહીંયા -1, -2, -3 આવી રીતે હવે 1 અને 2 વચ્ચે એટલે ત્યાં મોટો ગાળો રાખ્યો હવે શું કરવાનું છેદ જે છે એ છેદમાં 4 છે એટલે તમારે આ બંનેની વચ્ચે 4 ભાગ પાડવાના તો આમાં મારે 4 ભાગ પાડવા હોય તો કેટલા ટપકા કરવા પડે 3 ટપકા કરવા પડે તો આ 1, 2 અને 3 3 ટપકા કર્યા એટલે 1, 2, 3 અને 4 ભાગ પડી ગયા બરોબર હવે જમણી સાઈડ ચાલવાનું તમારે 1 પૂર્ણાંક 3 ના છેદમાં 4 ક્યાં આવશે એ જોવાનું છે તો 1 પછી કોણ આવે તો 1 પછી 1 પૂર્ણાંક 1 ના છેદમાં 4 પછી 1 પૂર્ણાંક 2 ના છેદમાં 4 1 પૂર્ણાંક 3 ના છેદમાં 4 અને 1 પૂર્ણાંક 4 ના છેદમાં 4 એટલે 2 થઈ જાય આ વસ્તુ યાદ રાખવાની બરોબર તો હવે આમાંથી જોવાનું ક્યાં આવી આપણી સંખ્યા 1 પૂર્ણાંક 3 ના છેદમાં 4 અહીંયા તો આપણી જે સંખ્યા છે આ સંખ્યા છે બરોબર 1 પૂર્ણાંક 3 ના છેદમાં 4 તો આવી રીતે તમારે સંખ્યા રેખા દોરવાની થશે એવી જ સંખ્યા બીજી એક આપેલી છે જુઓ ઋણ સંખ્યા છે -2 પૂર્ણાંક 4 ના છેદમાં 5 તો -2 અને એની ઉપર છે એટલે -2 કરતાં મોટી છે તો આ સંખ્યા કોની વચ્ચે હશે એ તમારે પહેલાં જોવું પડે તો મને ખબર પડી જાય ડાયરેક્ટ કે આ સંખ્યા -2 કરતાં મોટી છે એટલે -2 અને -3ની વચ્ચે હશે આ સંખ્યા આ ખાસ યાદ રાખવાનું છે તમારે શું કરવાનું છે બરાબર હવે ત્યાર પછી તમારે સંખ્યા રેખા દોરવાની છે આવી રીતે સંખ્યા રેખા દોરવાની છે એની ઉપર તમારે કયા બે સંખ્યાની વચ્ચે આવે છે તો -2 અને -3 તો હું અહીંયા લખી દઉં -2 અને -3 હવે આ -2 અહીંયા આવશે આપણે શું ભૂલ કરી ધન સંખ્યા આ બાજુ આવે -3 અને -2 ડાબી બાજુ જવું પડે એ તમને બધાને ખ્યાલ હોવો જોઈએ તો -3 અને -2 તો આ બાજુ કોણ હશે -1, 0, 1 આવી સંખ્યાઓ હશે આ બાજુ કોણ હશે -4, -5, -6 આવી સંખ્યાઓ હશે આપણે તો -2 અને -3ની વચ્ચેનું કામ છે તો હવે આની વચ્ચે કેટલા ભાગ પાડવાના તમે હમણાં તમને શીખવાડી દીધું કે છેદ જે હોય એ છેદ જેટલા ભાગ પાડવાના છે તમારે બરોબર હવે 5 એટલે 5 ભાગ પાડવાના તો આની અંદર 4 ટપકા કરો એટલે 5 ભાગ પડી જાય બરાબર 1, 2, 3, 4 અને 5 એવી રીતે 1, 2, 3 અને 4 1, 2, 3 અને 4 ટપકા કર્યા એટલે 5 ભાગ પડી ગયા હવે મારે શું કરવાનું તો ડાબેથી જમણે બાજુ કે જમણેથી ડાબે બાજુ એ જોવાનું તો આ માઇનસ છે એટલે મારે ડાબી બાજુ જવું પડશે અહીંયા ધન હતી એટલે જમણી બાજુ ગયા હતા તો હવે અહીંથી લખવાનું -2 પૂર્ણાંક 1 ના છેદમાં 5 -2 પૂર્ણાંક 2 ના છેદમાં 5 -2 પૂર્ણાંક 3 ના છેદમાં 5 -2 પૂર્ણાંક 4 ના છેદમાં 5 અને -2 પૂર્ણાંક 5 ના છેદમાં 5 એટલે આ સંખ્યા -3 આવી જશે હવે શું કરવાનું તમારે તો આ જે સંખ્યા છે એ ક્યાં આવી તો અહીંયા આવી જુઓ તો આ તમારું નિરૂપણ થઈ ગયું સંખ્યા રેખા ઉપર બરાબર તો આ બંનેમાં ખાસ યાદ રાખજો આ સંખ્યા દર્શાવતી વખતે આપણે કઈ બાજુ ચાલ્યા તો ડાબેથી જમણી બાજુ ચાલ્યા આવી રીતે આમ ગયા બરાબર અને આ સંખ્યા રેખા દોરતી વખતે ક્યાં ગયા આપણે આમ ગયા તો આ તમને ભૂલાવવું જોઈએ નહીં બરાબર છે ચલો તો આ વાત કરીએ આપણે સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવવું હવે એક સાથે ઘણી બધી સંખ્યાઓ તમને આપી દીધી હોય તો શું કરવું
एना माटे जोईए। तो नीचेनी सम्मी संख्याओ एक ज संख्या रेखा उपर दर्शावो, बेना छेदमां दस, चारना छेदमां दस, सातना छेदमां दस, नौना छेदमां दस। तो आ एक साथ आटली बड़ी संख्याओ कई रीते दर्शाई? तो पहला पहला संख्यानुं निरीक्षण करवानुं, जुओ बेना छेदमां दस, चारना छेदमां दस, सातना छेदमां दस, बधी संख्याओ केवी छे? तो बधामां अंश नानो अने छेद मोटो छे, एटले केवी छे? अशुद्ध संख्या छे। एटले आनो ભાંગાકાર કરો એટલે 0 એવો જવાબ આપશે। એટલે આ સંખ્યા કોની વચ્ચે છે એ નક્કી કરવું હોય તો ડાયરેક્ટ ખબર પડી જાય કે 0 અને 1 વચ્ચે હોય। અને ચોથા ધોરણમાં તમે ભણી ગયા છો એ નોંધ લખી દઉં હું તમને કે શુદ્ધ અપૂર્ણાંક હંમેશા 0 અને 1 વચ્ચે હોય। આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે। શુદ્ધ અપૂર્ણાંક ક્યાં હોય? 0 અને 1 વચ્ચે હોય। તો આ ચારેય શુદ્ધ છે, તો હવે આપણે ખબર પડી ગઈ કે આ ક્યાં હશે? 0 અને 1 વચ્ચે હશે। તો સંખ્યા રેખા આપણે દર્શાવીએ। આ 0 લઉં, આ બાજુ શું આવશે? 1 લઈશ। હંમેશા 0 જમણી બાજુ 1 હોય, આ બાજુ કોણ હશે? -1 હશે, આ બાજુ કોણ હશે? 2 હશે। વધારે સંખ્યા લખતો નથી। હવે કેટલા ભાગ પાડવાના? તો બધાના છેદમાં એક સરખું 10 જ છે, બરાબર? તો 10 ભાગ પાડી દેવાના, એટલે 9 ટપકા મારે અહીંયા કરવા પડશે। તો પહેલાંમાં પહેલાં હું અંદાજે કરું છું, 4, 5, 6, 7, 8, 9, બરાબર? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ટપકા કર્યા, એટલે 10 ભાગ પડી ગયા અહીંયા। ઓકે, હવે શું કરવાનું? તો કઈ બાજુ ચાલવાનું? તો બધા ધન છે એટલે જમણી બાજુ જવાનું, 0 પછી આ 10 ભાગ પડ્યા એટલે 1/10 પહેલી સંખ્યા, 2/10, 3/10, 4/10, 5/10, 6/10, 7/10, 8/10, ત્યાર પછી 9/10 અને 10/10, એટલે 1 આવી ગયું। તો આ 1 છે, બરાબર? હવે આ ચાર સંખ્યાઓ ક્યાં આવી એ દર્શાવી દેવાની। 2/10 તો અહીંયા છે, તો આપણું નિરૂપણ અહીંયા મળી ગયું, 2/10। ત્યાર પછી 4/10, આપણું નિરૂપણ અહીંયા મળી ગયું, 4/10, 7/10, 7/10 અને 9/10। તો આ ચારે ચાર સંખ્યાઓ તમે સંખ્યા રેખા પર દર્શાવી દીધી। તો આવી રીતે તમારે સંખ્યા રેખા અશુદ્ધ અપૂર્ણાંક હોય કે શુદ્ધ હોય, અશુદ્ધ હોય કે શુદ્ધ હોય, કોની વચ્ચે આવે એ પહેલાં જોવાનું। અશુદ્ધ હોય તો નક્કી કરવાનું આવી રીતે કોની વચ્ચે આવે, અને જો શુદ્ધ હોય તો 0 અને 1 વચ્ચે હોય છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 12 જોઈએ। -3/5 અને 1/2 વચ્ચેની 10 સમય સંખ્યાઓ શોધીને બતાવો। તો હવે આ તમારે દાખલો ગણવો હોય તો હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, જ્યારે બે સંખ્યાઓની વચ્ચેની સમય સંખ્યાઓ લખવી હોય ત્યારે તમારે છેદ સરખો કરવાનો, બરાબર? આવી રીતે બે સંખ્યાઓ લખવાની, પહેલી સંખ્યા આપણી પાસે છે -3/5 અને બીજી સંખ્યા છે 1/2, બરાબર? હવે આ બંનેના છેદ સરખા કરવા હોય તો હું શું કરીશ? તો 5 છે એને 2 ગુણી દઉં એટલે 10 થઈ જાય, અને 2 5 ગુણી દઉં એટલે 10 થઈ જાય। તો આવું તમે કરી ગયા છો, શું કરવું? તો આ સંખ્યા પહેલાં લખી દો, બરાબર? હવે આને હું 2 ગુણું એટલે અહીંયા મારે છેદમાં બરાબર કેટલા થઈ ગયા? 10 થઈ ગયા। હવે ઉપર મેં નીચે 2 ગુણ્યા તો ઉપર મારે 2 ગુણવા ફરજિયાત છે, જો 2 ના ગુણો તો સંખ્યા ફરી જાય। તો આ 2 ઉડી ગયા એટલે હતી એની એ જ સંખ્યા મળી ગઈ। તો આ 5 × 2 = 10 અને આ -3×2 એટલે જવાબ આવ્યો -6। હવે એવી જ રીતે અહીંયા 2 છે એમાંથી મારે 10 કરવાના છે, તો શું કરીશ? આવી રીતે કરી અને એની એ જ સંખ્યા લખી દઉં પહેલાં,
छेदमां हूँ पांचे गुण एटले आनो मने जवाब मिल्यो बराबर दस। तो ऊपर पण मारे पांचे गुणवा पड़े तो एक पंचाने पांच बराबर। तो आ बे संख्याओ आ संख्या एटले आ संख्या छे बने सरखी छे अने आनो मतलब आ छे तो बन्नेमां छेद सरखा थई गया। हवे तमे बन्ने वच्चेनी संख्या लखी शको बराबर। तो माइन छेद सरखा थई गया एटले हवे एने कोई जोवानी जरूर नथी। हवे माइनस छ अने पांच ई बन्नेनी वच्चे केटली संख्याओ आवे तो संख्या रेखामां तमने खबर छे माइनस छ एटले माइनस एक माइनस बे माइनस त्रण आ बाजु आवे बराबर अने पांच एटले एक बे त्रण चार पांच आगळ आवे तो बन्नेनी वच्चे केटली संख्याओ आवे ए तमारे अहींया लखी देवानी छे। तो हूँ लखी दऊं अहींया माइनस त्रण ना छेदमां पांच अने एकना छेदमां बे नी वच्चेनी समय संख्याओ कई कई छे तो अहींथी पहेला धनथी चालू करूँ पांचना छेदमां दस एना पछी कोण छे तो चारना छेदमां दस आ बाजू जावानुं ऋण बाजु पछी त्रणना छेदमां दस બેના છેદમાં દસ પછી એકના છેદમાં દસ પછી કોણ આવે એક પછી ઝીરો પછી કોણ આવે માઇનસ એક તો માઇનસ એકના છેદમાં દસ માઇનસ બેના છેદમાં દસ માઇનસ ત્રણના છેદમાં દસ માઇનસ ચારના છેદમાં દસ કેટલી સંખ્યાઓ લખવાની છે આપણે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને હજી એક લખી દઉં માઇનસ પાંચના છેદમાં દસ છે થઈ ગઈ દસ સંખ્યાઓ જો માઇનસ પાંચ પછી માઇનસ છ આવી ગયો અહીંયા તો આ બંનેની વચ્ચેની સંખ્યાઓ આ દસ સંખ્યાઓ આપણને મળે છે। તો આવી રીતે કોઈ પણ એક્ઝામ્પલ હોય ત્યારે શું કરવાનું વચ્ચેની સંખ્યાઓ શોધવાની કે તમને એટલે બંનેના પહેલાં છેદ સરખા કરવાના ઓકે। તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। ત્યાર પછી પ્રશ્ન ક્રમાંક આપણે તેર જોઈએ। પ્રશ્ન નંબર તેર સમય સંખ્યાઓના યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરો અને નીચેનાનું સાદુરૂપ આપો। ચલો પહેલો જે એક્ઝામ્પલ છે એ પહેલા એક્ઝામ્પલની અંદર આપણે જોઈએ તો બેના છેદમાં અગિયાર વત્તા પાંચના છેદમાં તેર વત્તા નવના છેદમાં અગિયાર વત્તા આઠના છેદમાં તેર આ જે સંખ્યાઓ છે એનું તમારે શું કરવાનું છે સાદુરૂપ આપવાનું છે પણ કઈ રીતે આપવાનું છે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરવાનો। હવે યોગ્ય ગુણધર્મ એટલે આપણે ગુણધર્મો ભણી ગયા સંવૃત્તતા ક્રમનો જૂથનો વગેરે બરાબર અને ગુણાકારનું સરવાળા અને બાદબાકી પર વિભાજન। તો અહીંયા તમે જુઓ ને એટલે તમને ખ્યાલ આવી જાય કે અહીંયા બેના છેદમાં અગિયાર અને નવના છેદમાં અગિયાર બંને શું છે તો બંનેમાં છેદ કોમન છે તો હું સરખું છે બાજુ બાજુમાં લખી દઉં છું બેના છેદમાં અગિયાર વત્તા આ છે આની બાજુમાં લખી દઉં નવના છેદમાં અગિયાર બરાબર વત્તા હવે આ બંનેમાં પાંચના છેદમાં તેર વત્તા આઠના છેદમાં તેર। હવે આ મેં શું કર્યું તો અહીંયા હું કારણ લખીશ કારણ ક્રમનો ગુણધર્મ શા માટે ક્રમનો ગુણધર્મ કારણ કે મેં અહીંયા ક્રમ ફેરવા જો આ જે નવના છેદમાં અગિયાર ત્રીજું હતું એ મેં બીજું લઈ લીધું અને આને પાછળ જવા દીધું બરાબર ક્રમ ફેરવો તો કંઈ ફેરફાર થાય નહીં એ આપણને ખબર છે। તો હવે શું થયું બેના છેદમાં અગિયાર અને નવના છેદમાં અગિયાર પ્લસા અગિયાર બે વત્તા નવ આવું થયું એવી જ રીતે વત્તા આ બંનેનો લસા લ્યો તેર તેર અને આ પાંચ વત્તા આઠ તો આ શું થઈ ગયું બે વત્તા નવ એટલે અગિયારના છેદમાં અગિયાર વત્તા પાંચ અને આઠ તેર એટલે તેરના છેદમાં તેર અગિયારના છેદમાં અગિયાર એટલે જવાબ આવ્યો એક વત્તા તેરના છેદમાં તેર એટલે જવાબ આવ્યો એક એટલે એક વત્તા એક આપણો આન્સર થશે બે। તો અહીંયા કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો આપણે ક્રમના ગુણધર્મનો
बराबर। हवे त्यार पछी क्यारे केवू बने गुणधर्मनो उपयोग करवानी जरूर पड़ती होती नथी, एटले चार ना छेद में नौ गुण्या, हवे आ जे संख्या छे केवी छे मिश्र, तो एने मने अशुद्ध में फेरी उड़े पांच एका पांच ने चार नौ, नौ ना छेद में चार, बराबर। तो बने नो गुणाकार गुण्या पांचना छेद में चार। हवे अहीं जो खास चारना छेद में नौ गुण्या नौना नौना छेद में चार, तो आ बने संख्याओ केवी छे तो एक बीजानी व्यस्त छे छे, आ चार चार उड़ी गया नौ नौ उड़ी गया, एटले आनो आंसर केटलो आवशे एक आवशे, कारण के व्यस्त संख्यानुं अस्तित्व छे। एक गुण्या पांचना छेद में चार, अहीं मारे कारण लखवुं होय तो कारण में शू लखी शकीश, कारण व्यस्तनुं अस्तित्व, बराबर। आ एक क्यांथी आव्यो तो अहीं व्यस्तनुं अस्तित्व हतुं, एटले हवे तो तमने खबर छे कि एक गुण्या कोईपण संख्या करो एटले जवाब एनो ए ज आवे, पांचना छेदमां चार, बराबर। तो अहीं कारणमां शुं लखशो, कारण के तटस्थनुं अस्तित्व ए अहीं हुं अत्यारे लखतो नथी। त्यार पछी छना छेदमां पांच गुण्या आठना छेदमां सत्तर, पांचना छेदमां छ गुण्या सत्तरना छेदमां आठ, તો અહીંયા જોવામાં તમને કંઈ છેદ સરખો લાગતો નથી, લાગે છે નહીં, પણ અહીંયા જુઓ આઠના છેદમાં સત્તર અને સત્તરના છેદમાં આઠ, એવી જ રીતે છના છેદમાં પાંચ અને પાંચના છેદમાં છ, તો એકબીજાની વ્યસ્ત છે, તો એને નજીક નજીક લખી દઉં પહેલાં, બરાબર। તો અહીંયા હું લખીશ છના છેદમાં પાંચ ગુણ્યા, હવે આ જે છે એને બાજુમાં લઈ લઉં, પાંચના છેદમાં છ, આ બંનેનું જૂથ બનાવી દઉં, ગુણ્યા આઠના છેદમાં સત્તર છે એની સાથે કોને લખી દઉં, સત્તરના છેદમાં આઠ લખી દઉં। અહીંયા મારે કારણ લખવું હોય તો કારણ શું લખીશ, મેં ક્રમ ફેરવા જોવો, આડાવડા કર્યા એટલે ક્રમનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ। હવે છ ના છેદમાં પાંચ ગુણ્યા પાંચના છેદમાં છ, તો બંને એકબીજાની વ્યસ્ત છે, ન ખબર પડે તો અંશ અને છેદ પાંચ પાંચ ઉડી ગયા છ છ, એવી જ રીતે અહીંયા, એટલે આનો જવાબ આવ્યો એક ગુણ્યા આનો જવાબ પણ આવ્યો એક, તો અહીંયા કારણ શું છે, કારણ વ્યસ્તનું અસ્તિત્વ। તમને બધાને ખ્યાલ હોવો જોઈએ કે વ્યસ્તનું અસ્તિત્વ એટલે શું થાય, અહીંયા લખું છું ખાસ ધ્યાન રાખજો, વ્યસ્તનું અસ્તિત્વ, એકબીજાની બે સંખ્યા હોય તો બંને સંખ્યાનો ગુણાકાર એક થવો જોઈએ, તો એક ગુણ્યા એક એટલે જવાબ આવી ગયો એક, બરાબર। તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે કે બંને ક્રમ ફેરવી અને બાજુ બાજુમાં લખી દેવાના, એટલે ક્રમનો ગુણધર્મ, હવે આ બંને વ્યસ્ત છે એટલે જવાબ એક, આ બંને વ્યસ્ત છે એટલે જવાબ એક, તો એક ગુણ્યા એક એટલે આન્સર આવી ગયો એક। ચલો ત્યાર પછી એક્ઝામ્પલ જોઈએ, તો એકના છેદમાં આઠ, સોરી બે ગુણ્યા તેરના છેદમાં દસ વત્તા એકના છેદમાં બે ગુણ્યા સાતના છેદમાં દસ, તો અહીંયા જોવાથી તમને આઈડિયા આવશે કે આ બેનો ગુણાકાર વત્તા આ બેનો ગુણાકાર એટલે ચાર પદ છે, પણ એમાં પ્રથમ પ્રથમ પદ કેવું છે, સરખું છે, તો એને હું કોમન કાઢી લઉં, એકના છેદમાં બે કોમન કાઢી લીધા, બરાબર। તો હવે શું વધ્યું આપણી પાસે, તો પહેલાની અંદર તેરના છેદમાં દસ વત્તા, અહીંયા મારે ગુણાકારની નિશાની કરવી હોય તો કરી શકું, વત્તા સાતના છેદમાં દસ, આ કયો નિયમ છે, તો આ ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન છે, બરાબર। તો અહીંયા હું નિયમ લખી શકું, કારણ ગુણાકારનું સરવાળા પર વિભાજન, એવું હતું એટલે આ પદ હું લખી શકું અહીંયા। તો હવે તો એકદમ સિમ્પલ એક્ઝામ્પલ થઈ ગયો, એકના છેદમાં બે ગુણ્યા આ લસાઅ કેટલો થઈ ગયો, દસ દસ સરખા છે એટલે દસ થઈ ગયો, તો તેર વત્તા સાત
એટલે એકના છેદમાં બે ગુણ્યા તેર ને સાત વીસના છેદમાં દસ, તો એકના છેદમાં બે ગુણ્યા વીસના છેદમાં દસ, એટલે જવાબ આવ્યો બે. તો આ અંશમાં બે અને છેદમાં બે ઉડી ગયા એટલે આપણો આન્સર થશે બે થશે. બરાબર છે, એકદમ ઇઝી એક્ઝામ્પલ છે, પરંતુ આ નિયમ તમને આવડવો જોઈએ. ગુણાકારનું સરવાળા પર વિભાજન છે, આપણે ખબર છે કે એ ગુણ્યા બી વત્તા સી હોય તો શું કરતા હતા, પહેલાં એ ગુણ્યા બી કરતા હતા, પછી વત્તા એ ગુણ્યા સી કરતા હતા. ત્યાર પછી એક્ઝામ્પલ નંબર પાંચ, એમાં એવી જ રીતે છે. જુઓ, બે સંખ્યાનો ગુણાકાર, પછી અહીંયા વચ્ચે બાદબાકી, પાછો બે સંખ્યાનો ગુણાકાર, અને પ્રથમ પ્રથમ પદ શું છે, સેમ છે, તો હું એને કોમન કાઢી લઉં. બરાબર માઇનસ ત્રણના છેદમાં આઠ ગુણ્યા શું વેધ્યું, તો પહેલાંની અંદર અઠ્યાવીસના છેદમાં પચીસ, માઇનસ છે, બાદબાકી પર વિભાજન છે એટલે માઇનસ ત્રણના છેદમાં પચીસ. બરાબર, અહીંયા કારણ લખવું હોય તો મારે શું લખવાનું, ફરીવાર ગુણાકારનું બાદબાકી પર વિભાજન. હવે આગળ વધીએ તો માઇનસ ત્રણના છેદમાં આઠ એ જ ઇટી ગુણ્યા, હવે આનો લસા કેટલો થઈ ગયો, પચીસ અને પચીસ સેમ છે એટલે પચીસ કૌંસની અંદર આ ઉપર અઠ્યાવીસ માઇનસ ત્રણ એટલે માઇનસ ત્રણના છેદમાં આઠ ગુણ્યા અઠ્યાવીસમાંથી ત્રણ જાય તો પચીસના છેદમાં પચીસ, એટલે જવાબ કેટલો થઈ ગયો, એક થઈ ગયો, એટલે માઇનસ ત્રણના છેદમાં આઠ ગુણ્યા પચીસના છેદમાં પચીસ એટલે એક. એટલે કે આ કોઈ પણ સંખ્યાને એક વડે ગુણો તો જવાબ એનો એ જ આવે, એટલે માઇનસ ત્રણના છેદમાં આઠ, આ આપણો આન્સર થઈ ગયો. બરાબર, હવે છઠ્ઠો એક્ઝામ્પલ જોઈએ તો અગિયારના છેદમાં અઢાર વત્તા ત્રેવીસના છેદમાં ઓગણીસ, સાતના છેદમાં અઢાર માઇનસ ચારના છેદમાં ઓગણીસ, છેદ અઢાર અઢાર સરખા, ઓગણીસ ઓગણીસ સરખા, એની બાજુ બાજુમાં ગોઠવી દઈએ તો અગિયારના છેદમાં અઢાર વત્તા સાતના છેદમાં અઢાર વત્તા ત્રેવીસના છેદમાં ઓગણીસ અને છેલ્લું પદ છે માઇનસ ચારના છેદમાં ઓગણીસ. શું કર્યું મેં, તો ક્રમ ફેરવો એટલે લખી દેવાનું ક્રમનો ગુણધર્મ, પદ આડાવાળા કર્યા મેં. બરાબર, હવે બંનેની જોડી બનાવી અને લસા લઈ લઉં તો અહીંયા અઢાર અગિયાર વત્તા સાત પછી વત્તા અહીંયા કેટલા છે ઓગણીસ, બાદ બાકી છે કોની કોની ત્રેવીસ અને ચારની, ત્રેવીસ માઇનસ ચાર, તો આ કેટલા થયા, તો અગિયાર અને સાત અઢારના છેદમાં અઢાર વત્તા ત્રેવીસમાંથી ચાર જાય તો ઓગણીસના છેદમાં ઓગણીસ, તો અઢારના છેદમાં અઢાર એટલે કેટલા થયા એક વત્તા ઓગણીસના છેદમાં ઓગણીસ એટલે એક, તો એક વત્તા એક બે થશે. બરાબર છે, તો આવી રીતે તમારે પ્રશ્ન નંબર તેર પૂર્ણ કરવાનો છે. પ્રશ્નનું જે સૂચના છે એ ખાસ અગત્યની છે, શેનો ઉપયોગ કરવાનો છે, યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે, એટલે કે ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, ગુણાકારનો સરવાળા પર વિભાજન, બાદબાકી બી વિભાજન, વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ, વિરોધીનું અસ્તિત્વ, તટસ્થનું અસ્તિત્વ વગેરે. બરાબર, તો અહીંયા સુધી તમારે પ્રશ્ન તેર સુધી કમ્પ્લીટ કરવાનો છે. હવે આ જે પ્રવૃત્તિઓ છે, બરાબર, એ પ્રવૃત્તિઓ તમારે જાતે કરવાની છે, સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે, ટ્રાય કરવાની છે. બરાબર છે, આ સંખ્યા છે સાતના છેદમાં પાંચ, તો કોની વચ્ચે આવે એ પ્રમાણે ચેક કરવાનું, એક પોઈન્ટ પાંચ એટલે પોઈન્ટમાં સંખ્યાઓ આવશે અહીંયા, તો અહીંયા સુધી તમારે કમ્પ્લીટ કરવાનું થશે. થેન્ક યુ.